પોરબંદરમાં કોરોનાની ત્રીજી લહેર રીતસરની શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના ડોક્ટર કરમ ટાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શક મિત્રોને કોરોનાથી બચવા અને કોરોનાની લહેરથી બચવા ખાસ માહિતી પૂરી પાડી હતી. ડોક્ટર બીબી કરમટા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા પોરબંદર. આજે શનિવાર છે એટલે હનુમાનજીને પ્રાર્થના કરી પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય વસો સુરભૂપ નમો હરિ આપ ધનંતર હોય નમો સબ રોગ નિવારણ સોય. આવો કોરોનાનો થર્ડ વેવ ફરીથી પાછો શરૂ થતો હોય તો એ પ્રમાણે જાહેર જનતા જો અપીલ કરવામાં આવે છે કે પહેલાં તો બધા માસ્ક વગર કોઈપણ જગ્યાએ ફરો નહીં, માસ્ક પહેરવું, બને ત્યાં સુધી ભીડભાડમાં જવાનું ટાળો. હમણાં આપણે અત્યારે ખૂબ સંખ્યામાં કેસો વધી રહ્યા હોય બીજા જિલ્લાઓમાં, આખા દેશમાં, વિશ્વમાં, તો ખાસ અપીલ છે કે આપની રોગ પ્રતિકારક શક્તિ માટે ખાસ ધ્યાન રાખો. આપણું શરીર જો તંદુરસ્ત હશે તો એ જ આપણી સાચી મૂડી છે, સારી આપણી પરફેક્ટ સંપત્તિ છે. એના માટે થઈ ને જે જૂની આપણે લોકોએ પહેલાં વેવમાં આપણા શરીર માટે થઈ આ ડિઝીઝ છે એ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે ફેફસાનો રોગ હોય તો આપણે ફેફસું કઈ રીતે તંદુરસ્ત રહે એના માટે થઈને આપણે પહેલાં વાત કરેલી કે વધુ ને વધુ આપણે સ્ટીમ બાથ એટલે કે કોઈપણ રીતે આપણે સ્ટીમ બાથ લઈએ અને પ્રાણાયામ કરીએ તથા જેટલું બને એટલું ન્યુટ્રિશન હાઈલી ન્યુટ્રિશનલયુક્ત ડાયટ એટલે કે હરેકવો ખાઈએ, દૂધી ખાઈએ. આંબળા અત્યારે ખૂબ આવી પડ્યા છે ગામમાં, એ આંબળાનો પાવડર બનાવીએ, આંબળાને સૂકવી દઈએ અને એનો પાવડર બનાવીએ. ભગવદ્ ગીતામાં પણ ભગવાને આંબળામાં વધારેમાં વધારે રસ છે એટલે કીધું છે કે આંબળામાં પણ વિભૂતિ યોગમાં કીધું છે કે આંબળો હું છું. એટલા માટે થઈ ને જેટલું બને એટલું વિટામિન સી વધારીએ અને જેટલું બને એટલા પ્રિકોશન રાખીએ જેથી કરીને આપણે સલામત રહીએ અને જગત પણ સલામત રહીએ.